નમસ્તે ચિંતિત જેન્ડરમાં આપણે અગાઉ 1 થી 4 પેરેગ્રાફનો અભ્યાસ કર્યો આજે આપણે વધારે પ્રેક્ટિસ માટેના બીજા થોડા પેરેગ્રાફનો અભ્યાસ કરીએ અગાઉ જે આપણે પેરેગ્રાફ જોયા એ જ રીતે અહીંયા પાંચમો પેરેગ્રાફ આપેલો છે હવાઈ ધ્યાને આઈ આસ્ક્ડ હર ટુડે બટ શી વોઝ બિઝી વિથ હર ઓન She was listening to her favorite songs. અહીંયા એક્ઝામમાં પરીક્ષામાં આપણને આ રીતે કોઈ સ્ટાર્ટ ધીસ વે સ્ટાર્ટ લાઈક ધીસ કોઈ પણ રીતે હાવ આર યુ ધ્યાની છે એની જગ્યાએ વોઇસનું નામ ભેદ આપેલું છે પરીક્ષકમાં ગમે તે જ્યારે પૂછે ના એ પૂછે તો આપણે ગમે તે લખી શકીએ એટલે કે હાવ આર યુ ધ્યાની છે અહીંયા ભેદ ત્યાર પછી આઈ આસ્ક્ડ હર ટુડે તો આઈ માં કઈ ફેરફાર નહીં થાય આસ્ક્ડ નો આસ્ક્ડ આ હર છે એ અહીંયા કર્મ વિભક્તિનું છે કે સંબંધક વિભક્તિનું એ આપણે નક્કી કરવાનું મેં અગાઉ તમને સમજાવ્યું હતું કે જો હર પછી કોઈ વ્યક્તિ વસ્તુનું નામ આપેલું હોય નાઉન આપેલું હોય તો એ સંબંધક વિભક્તિનું કહેવાય નહીંતર એ કર્મ વિભક્તિ અહીંયા હર પછી કોઈ નામ આપેલું નથી એટલે સંબંધક વિભક્તિનું છે નહીં પણ કર્મ વિભક્તિનું છે તો કર્મ વિભક્તિમાં ત્રીજો પુરુષ એકવચન નર જાતિ માટે શું હોય હિમ પ્રથમ કોષ્ટકમાં ત્રીજો પુરુષ એકવચન કર્તા વિભક્તિ માટે હી હોય પણ કર્મ વિભક્તિમાં ત્રીજો પુરુષ એકવચન નર જાતિ માટે હી હોય એટલા માટે અહીંયા હરનું શું થશે હિમ અહીંયા આનું ઇઝ નથી થતું કારણ કે સંબંધક વિભક્તિ તરીકે નથી શા માટે સંબંધક વિભક્તિનું નથી એના પછી નામ નથી આપેલું સંબંધક વિભક્તિ પછી ફરજિયાત નામ હોવું જોઈએ અહીંયા ટુડે એ સમય દર્શક શબ્દ છે એટલે આઈ આસ્ક્ડ હિમ ટુડે નો ટુડે દરેક વાક્યના અંતે આપણે પુષ્ટક મૂકશું એટલે આઈ આસ્ક્ડ હિમ ટુડે ત્યાર પછી બટ શી વોઝ બિઝી વિથ હર ફોન તો આ બટ નું બટ અહીંયા જે સી આપેલું છે એને નર જાતિ શું થશે ઈ એટલે આપણે અહીંયા ઈ લખીશું હી વોઝ બિઝી વિથ હવે જે અહીંયા હર આપેલું છે એને જોઈએ તો હર પછી અહીંયા કોણ નામ આપેલું છે એટલા માટે આ હર આપેલું છે સંબંધક વિભક્તિનું છે ત્રીજા કોષ્ટકનું છે તો આપણે નર જાતિમાં અહીંયા શું લખવું પડશે હિઝ એટલે આપણે હરનું શું કહ્યું હિઝ કોણનો કોણ ખાસ યાદ રાખીશું અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે શી વોઝ લિસનિંગ ટુ હર ફેવરિટ સોંગ્સ તો વળી પાછું જ્યાં સી છે એનું નર જાતિ શું થાય હી વોઝ આ લિસનિંગ છે એનું એવી જ રીતે લિસનિંગ ટુ વળી પાછું હર આપેલું છે હર ફેવરિટ સોંગ્સ અહીંયા ફેવરિટ સોંગ્સ એ નામ છે ફેવરિટ એડજેક્ટિવ વિશેષણ છે સોંગ્સ નામ છે એટલે આ સંબંધક વિભક્તિનું છે ત્રીજા કોષ્ટકનું છે એટલે ઇઝ ફેવરિટ સોંગ્સ ફરીથી આપણે પેરેગ્રાફ જોઈએ સ્ટાર્ટ ધીસ વે આપણે આ રીતે આપ્યું હોય હાઉ આર યુ વેદ આઈ આસ્ક્ડ હિમ ટુડે બટ હી વોઝ બિઝી વિથ હિઝ ફોન હી વોઝ લિસનિંગ ટુ હિઝ ફેવરિટ સોંગ્સ ટૂંકમાં પેરેગ્રાફ પુરુષ જાતિમાં કન્વર્ટ થઈ ગયો છે આપણે નારી જાતિમાં આપ્યો તો એને આપણે પુરુષ જાતિમાં કન્વર્ટ કર્યું ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ આપણે જોઈએ મિસિસ જાની ઇઝ અ લવિંગ મધર શી ટેક્સ કેર ઓફ હર ચિલ્ડ્રન નાઇસલી શી નેવર પેસ એટેન્શન ટુ હર સેલ્ફ શી ઇઝ અ ગુડ ફેમિલી મેમ્બર હવે જો આપણે અહીંયા ચેન્જ કરીએ તો આટલું તો આપણે આપી દીધું છે સ્ટાર્ટ ધીસ વેમાં મિસિસ જાની છે એની જગ્યાએ મિસ્ટર જાની આપી દીધું છે તો મિસ્ટર જાની ઇઝ એ લવિંગ મધર છે તો આપણે એનું શું થાય ફાધર
मिस्टर जानी इज अ रोइंग फादर त्यार પછી सी टेक्स केयर ऑफ आवर चिल्ड्रन नाइसली तो सी चेन वाटर सुपर सो ई ही टेक्स केयर ऑफ અહીંયા જે આવર આપેલું છે એ પણ સંબંધક વિભક્તિનું છે ત્રીજા કોષ્ટકનું છે એટલે આપણે એનું ઇસ કરવું પડશે ઇસ ચિલ્ડ્રન nicely nicely એ એડવર્બ ક્રિયા વિશેષણ છે ત્યાર પછી સી નેવર પેસ એટેશન ટુ હરસેલ્ફ તો સી ચેનું નરજાતી આપણે ઈ કરીશું ત્યાર પછી નેવર પેસ એટેશન ટુ હરસેલ્ફ છે કોઈ જગ્યાએ ટુ હિમસેલ્ફ See, he never pays attention to himself. ત્યાર પછી સી ઇઝ અ ગુડ ફેમિલી મેમ્બર તો સી ચેન આપણે નરજાતિ ઈ ઈ ઇઝ અ ગુડ ફેમિલી મેમ્બર ફરીથી આપણે જોઈએ મિસ્ટર જાની ઇઝ અ લવિંગ ફાધર He takes care of his children nicely. He never pays attention to himself. He is a good family member. ત્યાર પછી સાતમું પેરેગ્રાફ Radha likes birds and animals. She has hens at her farm. She knows the habit of lioness and tigress she keeps herself busy with them start this way ma apne aa rite apelu chhe radha che ni jagyae apne rakesh apelu chhe to rakesh likes birds and animals ema kai spare part ase nahi birds and animals Rakesh likes birds and animals. She has hens at her park. To see chain apne nar jati he is. હવે અહીંયા hens આપેલ છે બરાબર એ નારી જાતિ છે તો આપણે એનું નર જાતિ માં cock કરશું. He has cocks at. અહીંયા પણ આ જે અર આપેલું છે તે સંબંધક વિભક્તિનું છે તો આપણે એનું ઇસ કરશું ઇસ પર ત્યાર પછી સી નોઝ ધ હેબિટ ઓફ લાયનેસ એન્ડ ટાઇગર્સ તો સી નોઝ છે એનું હી નોઝ તો હેબિટ ઓફ હેબિટ ઓફ લાયનેસ છે એ નારી જાતિ છે એનું નર જાતિ લાયન થશે એટલે લાયન એન્ડ ટાઇગ્રેસ એ પણ નારી જાતિ છે એનું આપણે નર જાતિ ટાઈગર કરશું સ્પેલિંગમાં જો આ રીતે થઈ જશે અહીંયા આરી ડબલ એસ છે પણ આપણે ટાઈગરના સ્પેલિંગમાં ટી આઈ જી આર ટાઈગર ટૂંકમાં ઈ આર થઈ જાય સી કીપ્સ હરસેલ્ફ બિઝી વિથ ધેમ તો સી ચેનો ઈ કીપ્સ સી કીપ્સ હરસેલ્ફ છે તો હરસેલ્ફ નું આપણે હિમસેલ્ફ બિઝી વિથ ધે બિઝી વિથ ધે ફરીથી આપણે જોઈએ સ્ટાર્ટ ધીસ પેમાં રાકેશ લાઇક્સ બર્ડ્સ એન્ડ એનિમલ્સ હી હેઝ cocks at his farm he knows the habit of lion and tiger he keeps himself busy with them ત્યાર પછી આઠમો પેરેગ્રાફ the king was a rich man he prayed to god to give him more wealth the god granted him
the golden stick he himself wanted to test it. Start this fema apanne aa rite apelu chhe. The king che ni jagyae the queen. The queen was a rich woman. A rich woman. Main che ni jagyae apne su parsu woman. Tyar pachi he prayed to God to give him more wealth. To e che nu apne nari jati si. She prayed to ahiya che god che eno nari jati goddess. એમાં ગોડનો હંમેશા કેપિટલ આવે છે એટલે ગોડિસ ઇઝ ટુ ગીવ હિમ છે એનું નારી જાતિ હ ટુ ગીવ હ મોર વેલ્થ ત્યાર પછી ધ ગોડ ગ્રાન્ટેડ હિમ છે તો એની જગ્યાએ ધ ગોડિસ ઇઝ ગ્રાન્ટેડ હ ધ ગોડિસ ઇઝ ગ્રાન્ટેડ જ્યાં હિમ આપેલું છે એનું નારી જાતિ હર ગ્રાન્ટેડ હર ધ ગોલ્ડન સ્ટીક ત્યાર પછી હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ તો સી હિમસેલ્ફ ચેની જગ્યાએ આપણે શું કરશું હરસેલ્ફ સી હરસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ ફરીથી આપણે જોઈએ સ્ટાર્ટ ધીસ વે ધ ક્વીન વોઝ અ રિચ વુમન સી પ્રેડ ટુ ગોડેસીસ ટુ ગીવ હર મોર વેલ્થ The goddess is granted her the golden stick. She herself wanted to taste.